नमस्कार दर्शक मित्रों, फरी एक वार हेल्थ टिप्स गुजराती चैनल में तमारु स्वागत करूँ छूँ। बधा ज दर्शक मित्रों ने भगवान धन्वंतरी स्वस्थ राखे एवी प्रार्थना साथे। मित्रों, हालनी जे ऋतु से, हालनो समय से, बीमारीना केसो वधारे जोवा मळे छे। खास करीने जे भादरवो अने आसो महीनो छे, शरद ऋतुनो जे समय, तावना केस वधारे होय छे, तेमज शरदी उधरस थवानी बीमारी वधारे फैलाई रही छे। तो मित्रों, आजे तमने शरदी माटेनो एक खूब ज कारगर अने देशी उपचार बताऊँ छूँ। जे उपचार करवाथी मित्रों, तमने जे नाकमांथी पाणी पड़त होय अने एकदम फूल शरदी थई गई होय, तो आ शरदी ने तमे एक दिवस में ज मटाड़ी शको छो। साथे जो कफ होय तो कफ ने पण तमे मटाड़ी दो, एवो खूब सरस उपचार बताऊँ छूँ। एक उपचार एवो आपूँ छूँ कि जेनाथी शरदी से एक ज दिवस में मटी जाए, अने एक बीजो उपचार एवो बताऊँ छूँ जो साथे कफ हशे तो बन्ने उपाय साथे करशो एटले बे दिवस में कफ पण तमने मटी जाए अने कफ में पण खूब ज सारू परिणाम मळे एवो देशी उपचार छे। हालनो जे समय छे, आ समय में बीमारी वधवानी शक्यताओ खूब रहेली छे, जेथी मित्रों स्वस्थ रहेवा माटे घणी बधी सावचेती राखवी जोईए। कारण के वायरल इन्फेक्शन अने बहारनुं वातावरण एवुं होय छे जेमां बीमारी वधारे होय छे, अने आ वातावरणना संपर्कमां आववाथी आपणने पण शरदी अने ઉધરસનો ચેપ લાગે, વાયરલ ઇન્ફેક્શનનો ચેપ લાગે, અથવા મિત્રો તાવ આવી શકે છે। આ તાવનો મહિનો કહેવાય છે, જેથી આ મહિના પૂરતું સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। ખોરાકમાં પણ ઘણી બધી તકેદારી રાખવી જોઈએ। હવે મિત્રો, તમને જે શરદીનો ઉપચાર બતાવું છું, ખૂબ જ સરસ ઉપચાર છે અને તમને લગભગ એક જ દિવસમાં શરદી છે એમાં ખૂબ જ સારું પરિણામ મળશે, અદ્ભુત રાહત થશે મિત્રો। હવે મિત્રો, તમને જો શરદી હોય, નાકમાંથી પાણી પડતું હોય અને એકદમ શીકો આવતી હોય, ગળામાં બળતરા થતી હોય, તો એની માટે તમારે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। આ એક ગ્લાસ પાણીની અંદર તમારે 5 થી 7 તુલસીના પાન નાખવાના છે। તુલસીના પાન તમે એમ જ નાખી શકો છો, અથવા આ પાનને તમારે વાટી અને એની પેસ્ટ બનાવી નાખશો તો પણ વધારે સારું મિત્રો। હવે આ 5 થી 7 તુલસીના પાન નાખ્યા બાદ એની અંદર તમારે 1 ચમચીનો 1/4 ભાગ એટલી સૂંઠ નાખવાની છે। જો તમે ઘરે સૂંઠનું ચૂર્ણ બનાવેલું હશે તો એ સૂંઠનું ચૂર્ણ 1 ચમચીનો 1/4 ભાગ એટલું નાખવાનું છે, અન્યથા તમારે એ મુજબ સૂંઠ નાખવાની છે એની અંદર। એ સિવાય તમારે 3 થી 4 દાણા કાળા મરીના નાખવાના છે। કાળા મરીના દાણા છે એને પણ તમારે સહેજ વાટી લો તો વધારે સારું, સહેજ અધકચરો ભૂકો જેવું થાય એ કાળા મરી નાખવાના છે। ત્યારબાદ 1 ચમચી જેટલો દેશી ગોળ નાખવાનો છે। 1 ચમચી એટલે ધારો કે તમે 1 ગોળનો ટુકડો લીધો અને એને ચાકુની મદદથી તમે આમ છોલી નાખો તો એનું જે ચૂરો છે એ 1 ચમચી જેટલો થાય આશરે। એ રીતે તમારે 1 ચમચી જેટલો દેશી ગોળ, ખાસ યાદ રાખજો કે દેશી ગોળ જે કાળા કલરનો હોય છે આ દેશી ગોળ જ નાખવાનો છે, અને આ પાણીને છે બરાબર ઉકાળવાનું છે, એટલે કે ઉકાળો બનાવવાનો છે મિત્રો। બરાબર ઉકળી જાય પાણી, 5 થી 7 મિનિટ બરાબર તાપે ઉકળી જાય પછી આને નીચે ઉતારી લેવાનું છે અને આને થોડું ઠંડુ થવા દેવાનું છે। પરંતુ તમે પી શકો એટલું ગરમ હોય ત્યારે જ આને પીવાનું છે, ધીમે ધીમે, એકદમ ધીમે ધીમે, ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે। આ ઉપચાર છે એ મિત્રો દિવસમાં 2 વખત કરવાનો છે, સવારે અને સાંજે। જો વધારે પડતી શરદી હોય, વધારે પડતો કફ હોય તો 3 વાર પણ કરી શકો છો, અને આ શરદી છે એક દિવસથી લઈ અને બીજા દિવસ સુધીમાં એમાં ખૂબ જ સારું પરિણામ મળશે અને શરદી મટી જશે। હવે મિત્રો, શરદીની સાથે જો તમને કફ હોય, કફની સમસ્યા હોય, કફ પણ જો સાથે રહેતો હોય તો એની માટે મિત્રો તમારે 100 ml જેટલું અથવા 1 કપ જેટલું દૂધ લેવાનું છે, એની અંદર 1 ચમચી હળદર નાખવાની છે અને થોડું મીઠું નાખવાનું છે, 2 ચપટી જેટલું મીઠું, અને એમાં પણ 1 ચમચી જેટલો દેશી ગોળ નાખી અને આ દૂધને બરાબર ગરમ કરવાનું છે, બરાબર ઉકળે દૂધ પછી આને નીચે ઉતારી અને ઠંડુ થાય ત્યારે પીવાનું છે। જો તમને શરદી અને કફ બંને સાથે હોય તો 1 ટાઈમ પાણીવાળો ઉકાળો પીવાનો છે અને 1 ટાઈમ દૂધવાળો ઉકાળો પીવાનો છે, એટલે શરદી અને કફ બંને એક સાથે જ 2 થી 3 દિવસમાં મટી જશે। પણ જો માત્ર શરદી હોય તો પ્રથમ ઉપચાર બતાવ્યો એ ઉકાળો પીવાનો છે, એનાથી માત્ર શરદી હશે તો તમને 1 થી 2 દિવસની અંદર ખૂબ જ સારું પરિણામ મળશે। સાથે કફ હોય તો બંને ઉપચાર કરવાના છે, તો બંને વસ્તુ છે દિવસમાં 1-1 વાર જ પીવાની છે। તો મિત્રો, આ હતો અમારો આજનો વિડીયો, અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર, જય માતાજી।